રાજ્યના અનેક શહેરોની જેમ પંચમહાલના શહેરાનગરમાં પણ પાણીપુરી વેચનારાઓની લારીઓ પર ચેકિંગ હાથ ધરી પાણીપુરીની 7 લારીઓ જપ્ત કરવામાં આવી હતી. છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક શહેરોમાં પાણીપુરી વેચનારાઓ પર તવાઈ બોલાવવામાં આવી અને પાણીપુરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ જ પ્રકારે પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં પણ નગરપાલિકાની ટીમ દ્વારા પાણીપુરી વેચનારાની લારીઓ પર અચાનક ચેકિંગ ધરવામાં આવ્યું હતું, જ્યાં ચેકિંગ દરમિયાન પાણીપુરીની લારીઓ પરથી સડેલા બટાકા, સડેલા ચણા તેમજ પાણીપુરીનું ગંદુ પાણી જેવી અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવતા નગરપાલિકાની ટીમે તે અખાદ્ય જથ્થાનો નાશ કરી 7 પાણીપુરીની લારીઓને જપ્ત કરી હતી. આગામી દિવસોમાં જ્યાં સુધી નગરપાલિકા દ્વારા પરવાનગી ન અપાય ત્યાં સુધી પાણીપુરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ પાણીપુરી વેચતું નજરે પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજે શહેર નગરપાલિકાની ટીમ દ્વારા સમગ્ર શહેરમાં પાણીપુરીની લારીઓ ચાલતી જે ચાલે છે એની પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. એમાં 2 પાણીપુરીની લારી જે સડેલા બટાકા, સડેલા ચણા અને અખાદ્ય પાણી જે હતું તેનો નાશ કરી અને સમગ્ર લારીઓને જપ્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં જ્યાં સુધી નગરપાલિકા શહેરા પરમિશન ના આપે ત્યાં સુધી પાણીપુરીની લારીઓ અને પાણીપુરીના વેચાણ ઉપર પ્રતિબંધ કરવામાં આવે છે અને કોઈ નજરે પડશે ફરી તો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં 7 જેવી લારીઓ જપ્ત કરી છે, પંચકેસ કરીને તેને નગરપાલિકા કચેરી સાથે જોડે મૂકી દેવામાં આવી છે. શાહીન શેખ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પંચમહાલ.